વેબિનારમાં જોડાના દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનો 337મો વેબિનાર છે, 437મો 437મો વેબિનાર છે. આજે આજના વક્તા છે અમદાવાદના વૈદ્ય શ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબ. વિનોદભાઈ ઠક્કર સાહેબ જેઓ આપણને કુદરતી કાયાની કરામત ભાગ 4માં કાયાના કોઈ અંગ વિશે અથવા એના પાર્ટ વિશે માહિતી આપશે. તો વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર સર, જય ધન્વંતરી. વેબિનાર નંબર 437. બોલો બોલો. હા જી, વેબિનાર નંબર 436 તારીખ 14 ના દિવસે અને આજે બીજા દિવસે 15-4 ના દિવસે વેબિનાર નંબર 437. આ બે વેબિનાર સળંગ જે મિતલિયા સાહેબે આયોજનમાં લીધું, મેં થોડુંક એમને ધ્યાન દોર્યું કે આ એક ભવિષ્યમાં આ મુદ્દાને જો આપણે સમાવીને એક સળંગમાં જો વક્તવ્ય ગોઠવાય તો મારા શબ્દોને માન આપી અને પુરોહિત સાહેબે સતત 2 દિવસ આ વેબિનારમાં કુદરતી કાયાની કરામત વિષય માટે મને તક આપી, એ બદલ મિતલિયા સાહેબનો આભાર. વાત કાલે આપણે જે વેબિનાર 14 તારીખનો 436 બાળકના જન્મ સુધીની આપણે વાત કરી હતી અને પછી આપણે ગર્ભવતી અને છઠ્ઠી એનો થોડો સંક્ષિપ્તમાં ઈશારો કરી અને વક્તવ્ય આપણે વિરામમાં મૂક્યું. આજે ત્યાંથી આપણે શરૂ કરી અને આગળ વધવાનું છે. આપણા શાસ્ત્રમાં ઋષિ મુનિઓએ પરંપરાગત રીતે બાળક માટેની જે આ ગર્ભવતીની જે પ્રક્રિયા મૂકેલી એ ધીમે ધીમે ઓસરતી ગઈ છે, લુપ્ત થવા માંડી છે અને લોકોનો વિશ્વાસ પણ થોડો ડગી ગયો છે અને એ પુનર્જીવિત થાય શાસ્ત્ર આધારિત છે એટલે પુનર્જીવિત થાય એ સર્વ નવજાત શિશુ માટે ઉતાવળ છે. કાલે એક પ્રશ્નોત્તરીમાં ભાઈએ પ્રશ્ન કરેલો કે સાહેબ આ ગર્ભવતીની સાચી ફોર્મ્યુલા શું, તો અત્યારે હું એ ફોર્મ્યુલા ઉપર થોડું વક્તવ્ય આપી અને છઠ્ઠી ઉપરનું વક્તવ્ય આપી અને આગળ બાળકના રક્તનું જે પ્રથમ રક્ત બને છે ત્યાંથી વક્તવ્ય આગળ કરીશ. પણ આ ગર્ભવતી એ દરેક નવજાત બાળકના જીવન માટે એના આખા જીવન માટે ઉપયોગી છે. એટલે પહેલાના જમાનામાં પાણી અથવા પતલું દૂધ ગરમ કરી ઉકાળી ગરમ કરી અને એની અંદર સુવર્ણ અથવા રૂપિય એટલે ચાંદી એની મૂર્તિ હોય તો મૂર્તિ અથવા નક્કર કોઈ ધાતુની એવી કોઈ વસ્તુ હોય એને ગરમ બીજ બાજુ કરી એની અંદર ચમકારવામાં આવતી હતી અને એને ટાઢી કરવામાં આવતી હતી એટલે એના કણો એની અંદર ઉતરી જાય. પછી એમાં બ્રાહ્મી સંપુષ્પી જીઠીમધ હરડેનો ઘસારો અથવા તો દિવેલું એક ટીપું તુલસી મધ અને ઘી આ રીતે એક દ્રાવણ તૈયાર કરીને એ બાળકને જીભ ઉપર મૂકવામાં આવતું. હવે આ પ્રક્રિયાને સાયન્ટિફિક રીતે થોડો ઘણો સમજવાની કોશિશ કરીએ તો માનવ ઉદરમાંથી જ્યારે બાળક પૃથ્વી ઉપર અવતરણ કરે છે જન્મ લે છે
તમને
માર્ગદર્શન આપે છે કે બ્લડના રિપોર્ટ કરાવો, તો આ બ્લડની પ્રધાનતા ત્યાં તમને ખ્યાલ આવે કે લોહી શું છે, એની પ્રધાનતા શું છે, શરીરમાં શરીર માટે કેટલું ઉપયોગી છે. કારણ કે માંદગીમાં પણ પહેલું બ્લડનો રિપોર્ટ કરવામાં આવે છે. હવે તમે જો વિચારો તો અહીંયા એક સ્ક્રીન ઉપર વિડિયો કોલ ચાલુ છે, હું એવું એમને નમ્ર અરજ કરું કે વિડિયો કોલ બંધ કરે તો વધારે સારું રહેશે, કારણ કે એ મનને ડાયવર્ટ કરે છે. માફ કરજો, પણ વિડિયો કોલ જો બંધ રાખશો તો વધારે સારું રહેશે. હવે આપણે જે જોઈએ છીએ કે લોહી શરીરને કેટલું ઉપયોગી છે, ડાભીભાઈ આપનો વિડિયો બંધ કરશો, કેમેરો બંધ કરશો ડાભીભાઈ, ડાભીભાઈ આપનો કેમેરો બંધ કરશો. મિત્રલિયા સાહેબ, હા બોલો, હવે બોલો બોલો. બને છે એવું કે આ લોહીને પહેલા કેમ જોવામાં આવે છે, તો આયુર્વેદ શાસ્ત્રમાં પણ રક્તની પ્રધાનતા બતાવે છે અને નવા વિજ્ઞાનમાં પણ એ જ વસ્તુ જોવામાં આવે છે. આજે આપણે જાણીએ છીએ કે શરીરની અંદર પોષણ પહોંચાડવા માટે સૌથી પ્રથમ પરિવહન જો હોય તો એ આપણું રક્ત છે. એટલે રક્તની જરૂરત આપણે સમજી શકીએ, કલ્પી શકીએ એવી વાત છે. હવે રક્તના શું ગુણધર્મ ને જોઈએ એ પહેલા રક્તનું કાર્ય આપણે પહેલા સમજવું પડે કે શરીર માટે લોહી કેટલું ઉપયોગી છે. તો હું થોડા રક્તના કાર્ય વિશેની વાતો કરીશ કે જેથી આગળ તમને સમજવામાં સરળતા થશે. સૌથી ખોરાકમાંથી પ્રથમ બનતી ધાતુ એટલે રક્ત. આ રક્તમાંથી શરીરને નિભાવવા માટે જરૂરી પ્રમાણમાં તેમાંથી માંસ, ભેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર બને છે. આ શરીરને પોષણ આપવા માટે એનું ઉષ્ણતામાન શરીરનું જાળવી રાખવા માટે વિષ અને વ્યય દ્રવ્યોને મુક્ત રાખી, વ્યય દ્રવ્યોથી મુક્ત રાખીને શરીરને સ્વસ્થ રાખવાનું કામ પણ રક્ત દ્વારા થાય છે અને રોગજનક જીવાણુઓનું રક્ષણ પૂરું પાડે છે. આ ખોરાકની સાથે શરીરના અંગોને પણ પોષણ આપે છે, જેટલી બધા અંગો પૂર્ણ રૂપે સ્વસ્થ કાર્યરત રહે. અને સૌથી મોટી વાત કે રક્તની સાથે પ્રાણવાયુનો સંચાર જોડાયેલો છે. પ્રાણવાયુ એટલે ઓક્સિજન. સૌથી મોટું કામ રક્તનું જો આપણે સમજવા જેવું હોય તો રક્તની સાથે પ્રાણવાયુનું પરિવહન, એટલે ઓક્સિજન પૂરું પાડવા માટે પણ રક્ત એકમાત્ર સારું માધ્યમ છે. સાથે એની સાથે બીજા ક્ષારો અને બીજા ઘટકો અને જે શરીરના પાચક અવયવો દ્વારા તૈયાર થયેલા પાચક રસો એ એની યાત્રા દરમિયાન એની ધમનીમાં શુદ્ધ રક્તની યાત્રા ધમનીઓ દ્વારા થાય છે, જેને ઇંગ્લિશમાં આપણે આર્ટરી કહીએ, એની અંદર એ મળી જાય છે રક્તમાં એના પ્રવાહ દ્વારા અને એનું આયોજન જે રીતે શરીરમાં તંત્રમાં ગોઠવાયું છે એના દ્વારા અને એ બધું જ ભેગું થઈને પ્રાણવાયુ, રક્ત અને આ આહાર રસમાંથી આ બધું ભેગું થઈને શરીરના છેલ્લામાં છેલ્લા કોષ સુધી એ પરિવહન દ્વારા એ પોષણનું કામ થાય છે. અને પાછું ત્યાં એ કોવું નથી થતું, એ જતા જે ધમની દ્વારા આર્ટરી દ્વારા જે પોષણ પહોંચ્યું એને પાછું એક વિનિમય ત્યાં
કોષ ઉપર લોડ થી 2 સેકન્ડ નો વિનિમય ચાલે છે છેલ્લા છેલ્લા કોષ ઉપર રક્તવાહિનીઓ અને એના દ્વારા અને એની અંદર થી પાછું વિનિમય માં જે કઈ બગાડ કચરો અને નિકાલ કરવા જેવા ઘટકો હોય છે એનું વહન કરીને શિરાઓ દ્વારા જેને આપણે વેઇન કહીએ છે એ સફર ચાલુ થાય છે અને શિરાઓ જેમ જેમ આગળ વધતા વધતા હૃદય તરફ વધવાની વચ્ચે જ્યાં જ્યાં શુદ્ધિકરણ માટે જે જે શરીરને ઉપયોગી હોય એવું શુદ્ધિકરણ કરવા માટે એ કિડનીને લીવરને સ્પ્લીનને અને એ બધાને એ વહેંચણી કરતું કરતું પછી વધારાનું જે હોય અને જેમાં ગેસ હોય વધારે એ બધું ફેફસા સુધી અને હૃદય સુધી લાવે છે અને હૃદય દ્વારા એ ફેફસામાં જાય છે અને પાછો કાર્બન ડાયોક્સાઇડ જે વાયુ બીજા વિષક્ત વાયુ સાથે એ જે ત્યાં આવ્યું હોય છે એનું શુદ્ધિકરણ થઈને ફરી પાછું ઓક્સિજન લઈને એ લોહી આ લોહી એ કેટલું મોટું ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ચલાવે છે હવે આ લોહી વિશે આપણે મેં થોડો ઈશારો આપ્યો કે આપણે કોઈ પણ રોગ આવે તો પહેલા પ્રથમ આપણને ચિકિત્સક લોહીના રિપોર્ટ કરાવે છે અને એના સિવાય પણ એક અનુભવમાં જોવા મળે છે કે કોઈ પણ બીજા અન્ય રોગો હોય તો 90% આપણા શરીરમાંથી સિરીંજ દ્વારા રક્ત કાઢીને અમુક માત્રામાં રક્ત લઈને એની અંદર પૃથુકરણ થઈને આપણને રોગોના જે કઈ નિર્દેશ કરવા જેવા રોગો હોય છે એ અને આપણા લક્ષણો પ્રમાણે જેટલા રિપોર્ટ અનિવાર્ય અથવા તો જરૂરી હોય છે એ પ્રમાણેના એના રિપોર્ટો થાય છે પણ એ બધા રોગ રક્તમાં થાય છે કોલેસ્ટ્રોલ તો પણ રક્ત ડાયાબિટીસ તો પણ રક્ત એવા અનેક રોગો એવા છે થાઇરોઇડ તો પણ રક્ત તો આ બધું તો વિચાર કરો કે લોહી પોતાનું એક અલગ અસ્તિત્વ છે જેના ત્રણ જ એના સદસ્યો છે એક રક્તકણ એક શ્વેતકણ અને એની સાથે પ્લેટલેટ લોહીનો રિપોર્ટ કરાવીએ તો આ ત્રણનું જ આપણને મળે પણ એની સાથે બીજું કેટલા શરીરના નાના નાના અંગોની અંદર થતી વિકૃતિ રોગ અને એનું વહન પણ એ રક્ત દ્વારા આપણને એટલે સંકેત કરે છે જે આપણે રક્ત પરીક્ષણ દ્વારા જાણીએ છીએ તો રક્તનું કેટલું મોટું કામ આપણે સમજી શકવા જેવું છે હવે આ રક્તના જે ત્રણ પ્રથમ પોતાના ઘટકોની વાત કરીએ તો એમાં રક્તકણ તો આ રક્તકણ નરી આંખે જોઈ શકાય એમ નથી એ માઇક્રોસ્કોપ થી જોવામાં આવે છે એની એટલી સૂક્ષ્મતા છે કે એક લોહીનું ટીપું આપણે જો જોઈએ ફર્શ ઉપર પડેલું હોય જમીન ઉપર તો એની અંદર હજારોની સંખ્યામાં રક્તકણો હોય છે એક ટીપાની અંદર તો એ લોહીની અંદર રક્તકણોની સંખ્યા આપણે અનુમાન કરી શકીએ કે કેટલું છે હવે એ રક્ત પરીક્ષણને માઇક્રોસ્કોપથી જોઈએ તો રક્તકણ રેડ બ્લડ સેલ સેલ એટલે કોષ જેમને તમને કહ્યું ચલિત કોષ તો એ રક્તકણની અંદર જ્યારે એનું પૃથુકરણ કરવામાં આવે છે તો સૌથી પહેલું રક્તકણનું પૃથુકરણ થાય કે કેટલા ટકા રક્ત છે એને હેમોગ્રામ કહીએ છીએ આપણે ટકાવારી પુરુષમાં સામાન્ય રીતે 13.5-14 ઉપર હોવું જોઈએ અને 15-16 હોય તો સૌથી સારું પણ 15-16 ની વચ્ચે હોય તો પણ વ્યાજબી છે અને બહેનોમાં 12-12.5 થી ઉપર રહી અને 13.5 સુધી હોય તો શરીર માટે વ્યાજબી છે પછી એની સાથે બીજું આ તો ટકાવારી લોહીની થઈ એની સાથે આયર્નની સાથે હેમોગ્લોબિન કે જેમાં આયર્ન આયર્ન એટલે લોહ તત્વ
છે એ પણ જોવામાં આવે છે. હવે લોહીની ટકાવારી પૂરતી હોય, પણ જો હિમોગ્લોબિનની ટકાવારી થોડી ઓછી હોય તો પહેલું આપણને વિચાર આવવો જોઈએ કે ઓક્સિજન જે 100% વહન થાય છે એમાં કમી થાય છે, એટલે અંગોને નુકસાન થવાનું એના ઉપરથી નક્કી થાય. આ રક્ત કણોની સાથે રક્ત લો તત્વ જે છે એ બહુ જ અગત્યનું છે, એટલે એની ટકાવારી પણ શાસ્ત્ર નિર્દેશ જે ટકાવારી બતાવી છે એટલું જો આપણે જાળવીએ તો શરીર તંદુરસ્ત રહી શકે. એના પછી રોગના જીવાણુઓ જોવા માટે WBC ના કાઉન્ટ જોવામાં આવે છે. તો આ WBC ના કાઉન્ટ એટલે શું? આપણે દેશી ભાષામાં સરળ ભાષામાં જો જોઈએ તો શ્વેત કણો. આ શ્વેત કણો રક્ત કણો એ પોષણ માટે છે અને વહન માટે જ ઉપયોગી છે, તો શ્વેત કણો એ શરીરના રક્ષણ માટે ઉપયોગી છે. આ બંનેની જોડી રક્તની અંદર જોડાયેલી હોય છે, બંને ભાઈ બહેનની જેમ આપણા શરીર માટે એક સતત પ્રયત્નશીલ કાર્ય કરતા રહે છે. રક્તગણનું મેં જેમ કહ્યું એમ પોષણ આપવું, સંવર્ધન, વિકાસ અને નિકાલ કરવો, અને શ્વેત કણોનું કામ જે છે એ શરીરને તંદુરસ્ત રાખવાનું, રોગમુક્ત રાખવાનું. પ્રવેશી ગયું હોય તો એની સાથે યુદ્ધ કરીને એને નિર્મૂળ કરવા માટેનું કામ શ્વેત કણો પાડે છે. હવે આપણે જરાક વિસ્તારથી જોઈએ કે રક્ત કણ, મેં જેમ કહ્યું એમ હેમોગ્લોબિન અને હેમોગ્રામ, આ હેમોગ્લોબિન ની અંદર રક્ત કણ જો પૂરતા પ્રમાણમાં ન હોય તો ઓક્સિજન અને આયન, એનો મુખ્ય ઘટક આયન છે, તો એની પણ આપણને જરૂર છે એ થાય. આપણા ઋષિ મુનિઓ એટલા આપણા બધા માટે ચિંતિત હતા કે શાસ્ત્રમાં આહાર ઘટકોને એકદમ વ્યવસ્થિત પૃથક કરી અને એક એક ઘટકોનું આપણને જ્ઞાન આપ્યું. વર્તમાન સ્થિતિમાં એવું થાય છે કે ડેફિશિયન્સી કોઈ પણ લેબોરેટરી રિપોર્ટમાં થાય અને આપણે ચિકિત્સકને પૂછીએ કે સાહેબ આ ડેફિશિયન્સીની ભરપાઈ કરવી હોય તો મારે કયો ખોરાક લેવો જોઈએ, તો એ કદાચ એકાદ બે ખોરાક કહેશે, પણ પછી એમ કહેશે કે એના બદલે હવે તો જમાનો બદલાઈ ગયો છે, તમે આ આ ઘટક માટે આવી દવાઓ બજારમાં મળે છે, હું લખી આપું છું અને આ વાપરો. અહીંયા મારે થોડુંક આપને ધ્યાન દોરવા જેવું છે કે જે ષડરસયુક્ત આહારનું આયોજન આપણા ઋષિ મુનિઓએ આપણને આપ્યું અને પાકશાસ્ત્રનું વિજ્ઞાન, તો આ રસ એક સપ્રમાણ રસ શરીરને પોષણયુક્ત રસ બને એના માટે ષડરસયુક્ત આહાર આપણને આપ્યો અને એના ગુણધર્મો બતાવ્યા, અને એ ગુણધર્મને આપણે અત્યારે વિસરી રહ્યા છીએ અને દિશા કંઈક અલગ બદલી રહ્યા છે. હવે આ રક્ત બનવાની જે પ્રક્રિયા છે એ પણ એક સમજવા જેવી વાત છે કે ખોરાકની અંદરથી જે પ્રમાણેનો ખોરાક આપણે લીધો એ ખોરાકના જે ઘટકના ગુણો છે, માનો કે ઘઉં લીધું તો ઘઉંના ગુણોમાં જે વસ્તુ બતાવી છે, બલિય છે, સ્ત્રોત શુદ્ધિકર છે, જે કે શીત વિધિય છે, આવી રીતના જે ઋષિ મુનિઓ એક આપણને ક્રમબદ્ધ રીતે એના ગુણધર્મો બતાવ્યા છે, એ ગુણોને આપણે ધ્યાનમાં રાખીએ ને તમે જુઓ તો આપણને કોઈ પણ બીમારી આવે એટલે આપણે કહીએ નબળાઈ બહુ દેખાય છે, તો આ નબળાઈ એટલે એની સામે ઘઉંમાં બલિય કીધા છે, એટલે આપણને તરત ખ્યાલ આવી જાય કે ભાઈ મારે ઘઉં લેવા જોઈએ. એવી જ રીતના બીજું પણ હોય છે ઉષ્ણ,
ઉષ્ણગીર જ્યાં સપ્તાહ મૂક્યો છે તો એ ગરમ પડે એટલે ઉષ્ણની વાત આવી જાય. શીત એટલે ઠંડુ, શરીરને શાંતિ આપે. આપણે બહુ ગરમ ગરમી થતી હોય તો આપણે શેરડીનો રસ પીએ છીએ, શરબત પીએ છીએ, ઠંડક થાય છે. તો આ ગુણધર્મો આપણા માટે હતો. અહીંયા નવા વિજ્ઞાનમાં એક એક ઘટકોના એક્ટિવ ભાગોને છૂટા કરીને આપણને પીરસવામાં આવે છે, જ્યારે આપણા ઋષિ મુનિઓએ પૂરેપૂરા ઘટકના ગુણો આપણને સમજાવીને સંક્ષિપ્તમાં મૂકીને આપણને કીધેલું કે આ ખોરાકના આ ઘટકોનો શું શું પ્રભાવ તમારા શરીર ઉપર પડશે. જેમ કે પિત્ત કર, કફ કર, વાયુ કર, વાયુ હર, આવા જે ગુણધર્મ હવે આપણને સાંધા દુખતા હોય અને વાયુ હર જે છે શબ્દ મૂક્યો તો એ વાયુ હર આપણે એટલું જો જાણતા હોઈએ કે આ વાયુ હર છે અને એવા ખોરાક લઈએ તો દુખાવામાં રાહત થાય. તો વગર રિપોર્ટે પણ આપણે ઘણું બધું આહાર દ્વારા કરી શકીએ એ મારું કહેવાનું. હવે રક્ત બને છે તો આપણા પોષક તત્વોમાંથી જે રસ બને એનું પૃથ્થકરણ લીવર, સ્પ્લીન અને એમાંથી બની અને સ્પ્લીનમાં એને એટલે બરોડ એની અંદર રક્તકણો એનો રંજ રક્ત રંજિત થાય છે અને ખોરાકના ઘટકો દ્વારા આયર્ન, ક્ષાર, સોડિયમ, તો આ બધા જ આપણા સ્વાદની અંદર આ ઘટકો આપણા ખોરાકના ઘટકોમાં આવી જાય છે. હવે પ્રાંતે પ્રાંતે તમે જો તો આહારનો પણ આપણને ભિન્નતા જોવા મળે. માનો કે ગુજરાતમાં હોય તો અહીંયા ઘઉં, જુવાર, મકાઈ અને બાજરી, સૌરાષ્ટ્રમાં બાજરીનું પ્રમાણ, તો એ જે ભૌગોલિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ આહારોનું આયોજન જે તે પ્રદેશોમાં થાય. હવે આ લોહી જે બને છે એ લોહી જે મેં કહ્યું એ રસની અંદર પૃથ્થકરણ થઈ અને લીવર અને સ્પ્લીન દ્વારા લોહી બને, પણ એની અંદર એકલા રક્તકણની અંદર આયર્ન એની એ નથી, એની સાથે બીજા પણ ક્ષારો અને એટલે જ આપણે જો ભૂલથી જો રક્ત ચાટવામાં આવે તો એની ખારાશ આપણને ખ્યાલ આવશે કે ભાઈ મીઠાનું પ્રમાણ એની અંદર હોય છે. એની સાથે ઘણા બીજા બધા ઘટકો પણ હોય છે, પ્રોટીન પણ હોય ને ફેટ પણ હોય ને એ પણ એ બધા વૈજ્ઞાનિક ભાષામાં છે. હું તો સરળ ભાષામાં તમને લોકભોગ્ય કરવા માટે સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કે આ બધા જ ઘટકો લોહીમાં. હવે લોહીની સાથે જ શ્વેત કણો, તો શ્વેત કણો જે છે એ પણ આપણા શરીરની અંદર એટલો જ ઉપયોગી છે. આપણા શરીરમાં કોઈ ખોરાક એવો ખરાબ આવી ગયો અને એના દ્વારા એની પાચન અવસ્થામાં એનાથી કઈ વિકૃતિ ઊભી થઈ અથવા તો એનું વિષ આવી ગયું કે એની અંદર કોઈ જીવાણુ આવી ગયા, કોઈ વિષાણુ આવી ગયા અને આપણા શરીર ઉપર એ આક્રમણ કરે છે, તો આ WBC શ્વેત કણો એને નિર્મૂળ કરવા માટે સૌથી પ્રથમ કાર્યભાર સંભાળી લે છે. આ બે ઘટકોને આપણે મેડિકલ ભાષામાં જે રીતે જોયું અને આપણે શાસ્ત્રમાં પણ જોઈએ છે તો આ એનું આપણને પ્રમાણ મળે છે. હવે લોહી ઓછું થાય એટલે લોહીની ટકાવારી ઓછી થાય તો પોષણ શરીરને ઓછું મળે અને શરીરને પોષણ ઓછું મળે એટલે અનેક ફરિયાદો દર્દીની દેખાય. મારું આ જ વસ્તુ આજના વક્તવ્યમાં આપ સર્વને ધ્યાન લેવા માટે હું અવારનવાર કહી રહ્યો છું કે રક્તની ટકાવારી જળવાય એવો પ્રયત્ન અને એવો ખોરાક લેવો જોઈએ. અત્યારે ખોરાકની અંદર આપણે બજારો અને ગમે તે કારણસર જીભને આપણે પરવશ થઈને જે ખોરાકો લઈએ છીએ અને એના દ્વારા શરીરની અંદર અનેક વિકૃતિ અને થઈને આપણા ઉપર એક પ્રયોગ થઈ જાય છે
અને જ્યારે એક એવી સ્થિતિમાં આપણે મુકાઈ જઈએ છીએ કે એમાંથી પાછા વળવા માટે પણ પછી આપણે પ્રયત્ન કરીએ તો મહદ અંશે નીકળાય બી ખરું ને ન પણ નીકળાય, અને કદાચ બહુ વધારે પ્રકારની એનાથી નુકસાન થયું હોય તો આયુષ્ય પણ ટૂંકું થઈ જાય. આ ખોરાકની વાત લોહી સાથે સમજવી બહુ જરૂરી છે. શ્વેત કણો પેદા જે થાય છે અને એ કોઈ પણ જગ્યાએ જ્યારે કોઈ જીવાણુ વિષાણુ થાય ત્યારે લડવા માટે આ બધું મોડર્ન સાયન્સ અને આયુર્વેદ બંનેને સાંકળીને હું એટલા માટે સમજાવવા માંગુ છું કે એકલું આયુર્વેદ ખોટું છે કે સાચું છે એ મત મતાંતરને ભૂલી અને બંનેને સમજીએ તો આપણને થોડું વધારે સરળ પડે. આપણા ઋષિ મુનિઓએ આવું બાયફર્કેશન એ વખતે લેબોરેટરી નહોતી, એ લોકોએ તો એના ગુણધર્મને આધારે કીધું હતું, રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ કરે, તમારી અંદર આ કરે, કૃમિનાશક હોય, રક્તવર્ધક હોય, આવી રીતના એમણે કીધેલું રક્તવર્ધક. હવે રક્તવર્ધક એટલે લોહીનું પ્રમાણ વધારનાર. તો આ રીતે આપણા ઋષિ મુનિઓએ લેબોરેટરી નહોતી એટલે એ શબ્દો પ્રયોગો કર્યા છે. એને જ હું બેવ રીતે તાલમેલ કરીને આપને સમજાવવાનો પ્રયત્ન કરું છું કે મોડર્નના રિપોર્ટો પ્રમાણે પણ આ જ વસ્તુ બંનેની સમાન રીતે આપણે સમજવી પડે. હવે લોહીની ટકાવારી આપણે જેમ કીધું એમ કે જે મેં હમણાં કીધું એમ કે જો એ પ્રમાણિત ટકાવારી જે શરીરને જોઈએ એટલી ન હોય તો શરીરની અંદર ઉણપ અને એના દ્વારા એ ઉણપ દ્વારા પણ અનેક લક્ષણો દેખાય અને એની સાથે કોઈ ગંભીર બીમારી પણ જો કોઈ આવી ગયો હોય વિષાણુથી વિષથી કે જીવાણુથી તો ત્યારે પણ રક્તની અંદર એની જે પ્રમાણ છે એ વધઘટ થાય તો પણ એ જ વસ્તુ ત્યાં રિફ્લેક્ટ કરે છે. હવે એની અંદર પોષકની સાથે આ ડબલ્યુબીસી એટલે જ્યારે ડબલ્યુબીસીના રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે આપણી રોગ પ્રતિકારક શક્તિ વધી છે ઘટી છે અને કેટલા અંશે આક્રમણ શરીરમાં રોગોનું થયું છે એનું પ્રમાણ નીકળે છે. હવે એના પેટા વિભાગ છે, એના પેટા વિભાગ છે એમાં શ્વેત કણનો પેટા વિભાગમાં જો જોઈએ તો લ્યુકોસાઇટ, ઘણા આમાં વિદ્વાન બેઠા છે રિપોર્ટ તપાસ કરશો તો ડબલ્યુબીસી નો જે આંકડો બતાવે છે એની છે ડિફરન્શિયલ ઇન્ડાઇસિસ બતાવે છે, એની અંદર લ્યુકોસાઇટ અને ન્યુટ્રોફિલ્સ ને ઇસોનોફિલ્સ ને આવી રીતના એના બાયફર્કેશન મૂકેલા હોય છે. તો રક્તકણને સૌથી મજબૂત રીતે શ્વેતકણને સૌથી મજબૂત રીતે દર્શાવતું અને લડાયક મૂળ વાળું જો કોઈ ઘટક હોય તો એ લ્યુકોસાઇટ. હવે એ લ્યુકોસાઇટનું પ્રમાણ જેને આપણે શ્વેતકણ કહીએ અથવા તો રોગ પ્રતિકારક દ્રાવણ કહીએ એ જ્યારે શરીરના જીવાણુઓ સાથે વિષાણુઓ સાથે રોગ ઉત્પાદક પરિબળો સામે લડે છે અને ક્યારેક રોગનું આક્રમણ એનાથી વધારે હોય ત્યારે એની સહાયક માટે એક બીજું ઘટક પણ એની મદદમાં આવે છે જેને લિમ્ફ કહેવામાં આવે છે, લસિકા. હવે આ ત્રણ મેં પહેલા તમને સમજાવવા માટે આ ત્રણ શબ્દો પ્રયોગ બતાવ્યા, પણ જે આપણી રક્ત પરિભ્રમણ વ્યવસ્થા છે એ વ્યવસ્થાને પણ આની સાથે થોડુંક સાંકળીને સમજવાની કોશિશ કરશો કે આ રક્ત જે હૃદયમાંથી મહાધમની દ્વારા શરીરના વિવિધ અંગોમાં પહોંચવા માટેનો પ્રવાસ જે ચાલે છે એ રક્ત એની અંદર હોય છે, એની અંદર આ રક્તકણ અને શ્વેતકણ હોય છે અને એ જ્યારે છેલ્લામાં છેલ્લા કેન્દ્ર જે કોષ સુધી જાય છે અને કોષ સુધીની ધીમે ધીમે આપણી જે ધમનીઓ છે એનો વ્યાસ ઘટતો 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 પતલી થતી 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 માથાના વાળથી પણ પતલી નસો બની જાય છે જેને કેપિલરીસ કહીએ છીએ, એ કેપિલરીસ વાહિની જેને કહેવાય એ છેલ્લા કોષ સુધી પહોંચે છે અને એની સાથે એ જ્યારે
અમુક વધારે પતલી થઈ જવાથી એની અંદરથી રક્તની અંદરથી એક પ્રવાહી એની દિવાલમાંથી બહાર પ્રસરે છે. એ જે દિવાલમાંથી બહાર પ્રસરેલું પ્રવાહી જે છે એને જે મેં હમણાં કીધું ને એ લસિકા લિમ્ફ. આપણા બે કોષોની વચ્ચે એક જગ્યા હોય છે જેને એરોરલ સ્પેસ કહેવામાં આવે છે. આ લિમ્ફ છે ને એ પ્રવાહી એ એરોરલ સ્પેસને પણ મૃદુ રાખવાનું કામ કરે છે. શરીરના કોષોની વચ્ચેની જગ્યાને પણ મૃદુ રાખવાનું કામ આ લસિકા કરે છે લિમ્ફ. અને એ જ્યારે કોષના લેવલે શુદ્ધ લોહીનું આપલે થઈ ઓક્સિજનનું આપલે થઈને પાછું વરે છે ત્યારે આ લસિકા પણ અમુક કાર્યભાર સંભાળીને શિરા દ્વારા લિમ્ફ જે લિમ્ફની અંદર એટલે લસિકાની અંદર અમુક વિષલ પદાર્થોને વહન કરીને એ આખું એની સાથે જ સમાંતર રીતે ચાલતું એ પણ એક અલગ કાર્યભાર રોગ પ્રતિકારક શક્તિ માટેનો નિભાવે છે. પણ લ્યુકોસાઇટ અને લિમ્ફોસાઇટ આ બેની વચ્ચેનો તફાવત જો સંભવ હોય તો લ્યુકોસાઇટ એ એક્ટિવ સૈનિક છે જ્યારે લિમ્ફોસાઇટ છે એ રિઝર્વડ સૈનિક છે. જ્યારે લ્યુકોસાઇટ દ્વારા આક્રમણ થઈને શરીરની અંદર એ સૈન્ય ઓછું પડે ત્યારે આ લિમ્ફોસાઇટ એને ઉત્તેજના મળી અને શરીરના જે લિમ્ફોટિક ગ્લેન્ડોમાં એક ઉત્તેજના કરાવડાઈને એ લિમ્ફેટિક ગ્લેન્ડોની દ્વારા એક સ્ત્રાવ વધારવામાં આવે છે અને એ સ્ત્રાવ પાછો આ રોગની સામે પ્રતિકાર કરવા માટેની તૈયારી સાથે એના સંયોજનમાં આવી જાય છે અને એમ કરતા એ યુદ્ધના ભાગ રૂપે એ વિજય પામે છે. હવે એના ભાગ રૂપે શું થાય કે જો કોઈ ઘા વાગ પડ્યો હોય કાંટો વાગ્યો હોય અને આ જે લડત ચાલતી હોય છે ત્યારે ત્યાં પાક થાય છે. પાક થાય એટલે રસી થાય. એ રસી જે છે ને એ આ લડતનું પરિણામ છે અને એ વિજયની નિશાની છે. એ રસી જે બને છે એ આ લિમ્ફોસાઇટ્સ અને ન્યુકોસાઇટ્સ દ્વારા એને નિર્મૂળ કરવા માટેની પ્રક્રિયાનું પ્રતીક છે. આ બહુ સમજવા જેવી વાત છે કે કુદરતે કેટલી સરસ આપણા શરીરમાં રચના મૂકી છે કે દરેક અંગને સાચવવા માટે લોહીને પણ જવાબદારી સોંપી અને શ્વેતકણને પણ જવાબદારી સોંપી. અને જેમ એક રાજાના રજવાડામાં એક રિઝર્વડ ફોર્સ હોય એ રિઝર્વડ ફોર્સ એ આ લસિકા દ્રાવણ દ્વારા આપણે લસિકાનું મોટા મોટા જો બે કેન્દ્ર જો જોવા માંગતા હોઈએ સમજવા માંગતા હોઈએ તો એ ગળાની પાસે આવેલા જેને આપણે કાંકરા કહીએ છીએ એ ટોન્સિલની જગ્યા જે કહેવાય એ લસિકા ગ્રંથિનું એક મોટું હેડક્વાર્ટર છે. અને એવું જ આપણા આંત્રની અંદર એપેન્ડિક્સ જે છે જેને આપણે આંત્રપૂચ કહીએ છીએ ત્યાં એક બીજું હેડક્વાર્ટર છે. આ શરીરને કેટલું અને બીજા નાના નાના તો ઘણા સેન્ટર છે. એટલે તો ઘણી વાર આપણે જોઈએ કે જયારે કોઈ આપણને રોગ આવ્યો કઈ વાગ્યું કઈ ઘા પડ્યો તો અમુક જગ્યાએ વેર ગાલે બગલમાં સાથળમાં એ આ પ્રક્રિયાના ભાગ રૂપે થાય છે. આપણને ખબર નથી, આપણે તો એવું જ માનીએ કે આ વેર ગાલીને નવી બીમારી આવી. અરે ભાઈ, એ લિમ્ફોટિક ગ્લેન્ડોએ જે સ્ત્રાવ તમને બચાવવા માટે છોડ્યો અને એ જે યુદ્ધમાં તમારે થોડીક તકલીફ પડી પણ તમે મોટી આફતમાંથી બચી ગયા એનો સંકેત છે. આ શરીરને સાચવવું એ દરેક વ્યક્તિની જવાબદારી છે. અને આહાર આયોજન એવું હોવું જોઈએ, રક્ત વૃદ્ધિકર, બલ્ય, શાંતિ આપનાર અને વિકાસ સારી રીતે સજાય અને રોગ પ્રતિકારક શક્તિ પણ ડેવલપ થાય. આપણે ઇમ્યુનિટીની ઘણી વાર વાત કરીએ કે કોઈ પણ રોગ આવે એટલે ઘણી વાર એમ કે તમારી ઇમ્યુનિટી લો છે. તો આ ઇમ્યુનિટીનું રિઝર્વ એટલે શું? તો ઇમ્યુનિટીની રિઝર્વની વ્યાખ્યા જો સમજવી હોય તો પ્લેટલેટ
આ પ્લેટલેટ એ શરીરના રક્તકણ અને શ્વેતકણને પેદા કરવાનું યુનિટ કારખાનું અને એ હાડકાના પોલાણમાં હોય છે. એટલે જ્યારે રક્તની કમી ઊભી થાય ત્યારે આ તો નવા સંશોધનમાં આપણને જાણવા મળ્યું કે આવી રીતના હાડકાના પોલાણમાં બોન મેરોની અંદર આવી રીતના આવા ઘટકો પડ્યા હોય છે અને જ્યારે રક્તની કમી થાય ત્યારે એમાંથી એ પ્રોડક્શન થાય. હવે લોહી સમય સમયે અમુક દિવસો કામ કર્યા પછી થાકી જાય અને એને એની નિર્બળતા આવી જાય. એ લોહી જે મળે રક્તકણો મળે તો એ અંદર મળતા હોય છે, આપણે એ બહાર જોઈ નથી શકતા. એના મૃત્યુકરણમાં પણ શરીરની અંદર એવી એક પ્રક્રિયા મૂકી છે કે એ મરેલા રક્તકણોની અંદરથી આ WBC પાછો એનો ખોરાક બનાવીને એ રોગ પ્રતિકારક શક્તિ ઊભી કરવા માટેની એક સંચાલન અને સંકલન કરીને એ વધારે કરે છે. એવી જ રીતના WBC માં પણ કણો મળતા હોય છે તો એને મારીને એની અંદર પરિવર્તન લઈ અને એ પાછું પેલું લિમ્ફોટિક લસિકા પ્રવાહી કરે છે. જો આ કેટલી શરીરની અંદર કુદરતે મૂકેલી આપણી પાસે શક્તિ છે. આની સાથે હજી એક વાત મારે તમને થોડીક ધ્યાનમાં વધારે લાવવી છે કે આ માઇક્રોસ્કોપથી જોઈએ ને ત્યારે એક તો પહેલા તો આપણને રક્ત અને WBC ને બધું દેખાય, પણ એની જો આપણે એક એક રક્ત ગોલકની થપ્પી બનાવીએ ને તો 3200 રક્ત ગોલકને ભેગું કરીએ ને ત્યારે 1 સેન્ટીમીટર જેટલી એની થપ્પી બને. પપ્પી જેમ પેપરોની થપ્પી કરીએ ને તો 32 અને શ્વેત કણોનું કદ થોડું મોટું હોય છે તે 2500 જેવું બને. હવે એની અંદર રોગની સામે લડવાનું અને રોગને નિર્દેશ કરવાનો પોતાના આ 3 ઘટકો તો છે જ અને પેલાને પણ સમાવીને ચાલવાનું. તોય આપણને આમ લોહી કાઢી અને એક એક બ્લેડ મારીને લોહી કાઢી અને આપણે એને જોવા જઈએ કે ભાઈ આમાં મને થાઇરોઇડના જીવાણુ દેખાય છે કે આમાં મને કોલેસ્ટ્રોલ દેખાય છે તો આપણે નહીં જઈ શકીએ. એ કેટલા સૂક્ષ્મ હોય છે માઇક્રોસ્કોપથી એ જોવાય તો વિચાર તો કરો કે આ અદ્રશ્ય રીતે આપણા લોહીની અંદર કેટલા રોગોનું પ્રતીકાત્મક ચિત્ર આપણા લોહીની અંદર વહેતું હોય છે. અને એ જ વસ્તુના ભારના ભાગરૂપે ઘણીવાર એવું પણ બને કે લોહી નીકળ્યું હોય એ જગ્યા ઉપરથી એ રક્ત દ્વારા અમુક વિષો પ્રવેશી જાય અને આખા શરીરને નુકસાન કરી નાખે. આપણે ટેબ્લેટ ખાઈએ તો 4 કલાકે પચન થયા પછી એનું પરિણામ આપણને શરીર ઉપર જોવા મળે, પણ ઇન્જેક્શન દ્વારા સીધું નસમાં જ્યારે ઇન્જેક્શન અપાય અને એ જેવું રક્તમાં ભળીને કાર્યરત કરે અને એમાં જો કોઈ શરત કોઈ અજ્ઞાનવશ ખોટી દવાનું ઇન્જેક્શન અપાઈ ગયું તો 2 કે 5 મિનિટમાં એનું રિએક્શન આપણા શરીરમાં જોવા મળી જાય છે. તો આ તંત્રને સમજવા માટે આ પણ એક વિચાર આપણે કેળવવો જોઈએ. આપણા શરીરની રચના જે રીતે સર્જનારે બનાવીને આપી છે ને એ બહારથી તો આપણને એકદમ દેખાવડા ગોરી ચામડી વાળ આમ આમ બહુ જ કેને કે જો જવાન છોકરો હોય દેખાવડો હોય તો 5 માગા એને આવે એવું શરીર આપણને દેખાતું હોય, પણ આંતરિક રચનાને આપણે જો ન સમજીએ અને આંતરિક રચનાની સાથે આપણે આ ઘટકોને બરાબર રીતે ન સમજીએ તો શરીરને જાળવવા માટે આપણે ઘણી બધી તકલીફો પડે એ વાત આપણે ભૂલવી ન જોઈએ. ખાલી ઇન્જેક્શનનો મેં દાખલો આપ્યો, એવી જ રીતના રોગના જીવાણુઓને પણ રોગને દર્શાવતા ઘટકોને પણ લોહી વહન કરીને ચાલે છે. તો એની કેટલી ક્ષમતા છે એનું કદ નથી વધતું, એનો ઘાટ નથી બદલાતો, એની અંદર કેટલી ક્ષમતા છે
કે એક નહીં 15 રિપોર્ટ થવાના હોય તો 15 રિપોર્ટના એના ઘટકો અને એને દર્શાવતા પરિબળો એ લોહીની અંદર લોહી સાથે હવે લોહી પોતે તો 3 ઘટકોથી જ જોડાયેલું છે પણ આનું વહન કરીને આપણને સંકેત આપે છે તો આની શક્તિ કેટલી કેવી મજબૂત કહેવાય એ બી થોડું વિચાર માંગી લે એવી વાત છે અને જો લોહીની ટકાવારી ન જળવાય તો શરીરના અંગો સૌથી પહેલું રક્ત કણો ઓછા થાય ને એટલે આપણી ભૂખ મરી જાય બેચેની લાગે આપણને થાક લાગી જાય આ લક્ષણો જ આપણને કહે છે કે ભાઈ હવે તું જાણવી જા હજી તને હું તક આપું છું ઈશારો કરું છું આપણા શરીરમાં કોઈ રોગ એમને પ્રવેશતો નથી દરવાજે ટકોરો મારીને આપણને લાક્ષણિક રીતે ચેતવે છે કે ભાઈ તું ખોટી દિશામાં ક્યાંક જાય છે હું તને ઈશારો કરીને ચેતવું છું તું જાણવી જા પાછો વળી જા પણ આપણી પ્રજ્ઞા અપરાધ અથવા જાણી જોઈને અમુક ભૂલો કરીએ છીએ અને એના ભાગરૂપે સૌથી પહેલા આપણને તાવ આવે છે હવે એ તાવ જો આપણે સમજીએ ને તો એમાં થાય છે શું આયુર્વેદે લંગ્નમ પરમ ઔષધમ કીધું છે તાવ આવે એટલે પ્રવાહી લેવાનું કીધું પાણી લેવાનું કીધું ઉકાળેલું પાણી અને ઉકાળેલું પાણી અને બહુ અશક્ત હોય તો મગનું પાણી કેવું લેવાનું કીધું આ પાણી લેવાની પાછળનું કેમ છૂટ આપી તો વિષને કાઢવા માટે લોહીને પાણીની લોહીને જરૂર વધારે હોય છે એટલે એકલું પાણી લો તો આ જે આક્રમણ આપણા શરીરમાં જે આવ્યું છે એ અને પાણીનું સૌથી મોટું કામ જે હમણાં મેં પહેલા શરૂઆતમાં કીધું એમ લોહીનું મોટું કામ પાણી સાથે રહીને બોડી બેલેન્સ કરવાનું શરીરની ઉષ્ણતામાન જાળવવા માટે એટલે જ્યારે ઉષ્ણતામાન વધે એટલે પાણીનું બાષ્પીભવન વધારે થાય શારીરિકમાં એટલે પાણી આપણે પીવાની જે પ્રથા મૂકવામાં આવી છે કે એક ક્ષતિપૂર્તિના આધારે પાણીનો એકલો મારો થોડો 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 રાખતા જઈએ તો એ ઉષ્ણતામાન જે વધ્યું છે એ ધીમે 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 એકાદ બે દિવસમાં નોર્મલ થવા માંડે આ આપણા આયુર્વેદની જે એક મારી સમજણ મુજબ જે પ્રક્રિયા હતી એ મેં આપને સમજાવી આવા દરેક રોગમાં જ્યારે આપણને કોઈ રોગ આવે છે તો જો આપણે આવી રીતના થોડોક વિવેક રાખીને આહાર વિવેક કેળવીને ઓછો ખોરાક નાખીને એને થોડો આરામ આપીએ તો શરીર ઓટોનોમ એક પ્રક્રિયા દ્વારા સ્વયં સંચાલિત પ્રક્રિયા દ્વારા એ રોગને પહેલા તો એ પોતે જ એને પાછો પાડવાનો પ્રયત્ન કરીએ પણ જો આપણે વિવેક બુદ્ધિથી હીન થઈ અને જો એની ઉપર સમજવાની બદલે અરે કશું નહીં થાય અત્યારે નહીં તો હમણાં તો આમ થઈ જશે જોયું જશે તો એ ગંભીર દિશા તરફ પણ આપણને લઈ જઈ શકે આટલું જે આજનું લોહી અને એની સાથેના ઘટકોનું જે મારે કહેવા જેવું હતું એ મેં સંક્ષિપ્તમાં કીધું કારણ કે હું વૈજ્ઞાનિક ભાષા કહું તો કદાચ તમને બધાને થોડું અકરામણ થાય એટલે આ સંક્ષિપ્તમાં મેં કહી અને આજના વક્તવ્યને અહીંયા વિરામ આપું છું ફરી મળીશું બીજા વેબિનારમાં જ્યારે જઈશું પણ આજના જે મેં વક્તવ્યમાં જે કંઈ થોડા નિર્દેશો કર્યા છે એનું મનોમંથન કરશો તો મારું કંઈક ઉપયોગી થશે એવો મને સંતોષ થશે અસ્તુ જય શ્રી કૃષ્ણ ખૂબ ખૂબ આભાર વૈદ્યશ્રી વિનોદભાઈ ઠક્કર સાહેબનો જેમણે રક્ત વિશે અને રક્તના બંધારણ વિશે રક્તકણો શ્વેતકણો દ્રાગકણો એટલે કે લોહીનું એનાલિસિસ વિશે માહિતી આપી રક્તવર્ધક રક્ત શુદ્ધિકર રક્તસ્તંભક હવે શ્વેતકણોનું કાર્ય શું રક્તકણોનું કાર્ય શું દ્રાગકણો છે એ રક્તને જખમ થયો હોય તો રૂઝવવાનું કામ કરે છે દ્રાગકણો એ પછી રક્તકણોમાં હિમોગ્લોબિન છે એનું પ્રમાણ જળવાવું જોઈએ અને હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ જાય તો પછી એનેમિયા એટલે કે પાંડુરોગ થતો હોય છે
શ્વેત કણોની વધઘટ પણ ખાસ કરીને અસર થતી હોય છે. જેમ કે રક્ત શ્વેત કણો વધી જાય તો એને લ્યુકેમિયા કહેવામાં આવશે, બ્લડ કેન્સર. તો શ્વેત કણોનું વધઘટ પણ અસર થતી હોય છે. હવે પુરોહિત સાહેબને વિનંતી કે તેઓ પોતાનો સમીક્ષાવાચક શબ્દો કહે. પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબનો અવાજ આવતો નથી. બોલો પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબ બોલો, અવાજ સંભળાતો નથી પુરોહિત સાહેબનો. હવે નાકરાણી સાહેબ કંઈક કહે. પુરોહિત સાહેબનો અવાજ સંભળાતો નથી. નાકરાણી સાહેબ, પુરોહિત સાહેબ નીકળીને ફરતી જોડાય એટલે એમનો અવાજ સાંભળી શકાશે. નાકરાણી સાહેબ ત્યાં સુધી સમીક્ષાવાચક શબ્દો બોલે. નાકરાણી સાહેબ, નાકરાણી સાહેબ પણ, નાકરાણી સાહેબ ખાટ સાહેબ કંઈક બોલી જાય. ખાટ સાહેબ બોલો. નમસ્કાર સાહેબ. નમસ્કાર, સમીક્ષાવાચક શબ્દ બોલો. બોલ. નમસ્કાર. નમસ્કાર સાહેબ. ઠક્કર સાહેબે બહુ સરસ માહિતી આપી અને ખરેખર જે સાહેબે કીધું છે એ પ્રમાણે મોર્ડનના જે કંઈ આધાર પુરાવા છે એ સમજવા જોઈએ. ભલે આપણે પ્રેક્ટિસ આયુર્વેદની કરીએ પણ જે આધુનિક સાધનો છે અને એને હિસાબે જે પેથોલોજીકલ આપને સમજાવવાનો મોર્ડન સાયન્સે કર્યો છે તો એ સાયન્સને પણ થોડું સમજવામાં આવે તો સારવારની અંદર ખૂબ જ ફાયદો થાય. સાહેબે એક બહુ સરસ છેલ્લે છેલ્લે વાત જે કરી પાણીની, તો હકીકતે એ જે પાણીની વાત છે એ ખૂબ જ અગત્યની છે. અને આધ્યાત્મિક રીતે વિચારીએ તો આપણે જ્યારે જમીએ છીએ ત્યારે સૂર્ય નાડીનું પ્રધાન વધારે હોય તો તમને પાચન ક્રિયા સરળ થાય અને પાચન ક્રિયાના રોગો ન થાય. એવી જ રીતે તમે જ્યારે પાણી પીઓ છો ત્યારે ચંદ્ર નાડીનો પ્રભાવ વધારે હોવો જોઈએ અને ત્યારે જો પાણી પીવામાં આવે તો તમારા યુરિનરી ટ્રેક અને કિડનીના પ્રોબ્લેમ ઓછા થાય. આ આધ્યાત્મિક દ્રષ્ટિથી છે. બીજું કે આપણે જે પાણી પીવાથી, સાહેબે કીધું પાણી ઘણું બધું પીવું જોઈએ, એનું કારણ એ છે કે લોહીની જે ઘટ્ટતા છે જેને આપણે વિસ્કોસિટી કહીએ એ 4.5 થી 5.5 ની જળવાવી જોઈએ. જો એનાથી ઓછું એની વિસ્કોસિટી હોય તો લોહીને બંધ કરવું, કોઈ આપણે વસ્તુ લાગે તો લોહી બંધ થવામાં વાર લાગે છે. અને જો 4.5 થી 5.5 થી વધારે વિસ્કોસિટી હોય તો લોહીને યોગ્ય સમયે આખા શરીરમાં ફરવા માટે જે સમય છે એ સમય મળતો નથી. એટલે સમય બ્રેઇનને સમય પ્રમાણે લોહી મળતું નથી. એવી જ રીતે પાણીનું પ્રમાણ જે છે લોહીની અંદર એ પણ જળવાવું જોઈએ. અને ત્રીજું છે કે પાણીને હિસાબે જે એની પીએચ છે એ 7.5 ની આસપાસ પ્લસ માઇનસ 25 હોવી જોઈએ. તો આપણા લોહીના બંધારણ માટે પાણી ખૂબ જ અગત્યનું છે. ત્રીજી વસ્તુ કે લોહી સુધારવા માટે આપણા કુદરતે પણ બહુ સરસ કર્યું છે કે વનસ્પતિની અંદર જે ગ્રીન તત્વ છે એ આપણા લોહી સુધારવા માટે આપણે જેટલા બધી સરસ કલ્પના આયુર્વેદમાં છે એ મોટા ભાગે લીફની છે, એટલે પાંદડા. તો એનું કેમિકલી આપણે જોઈએ તો ક્લોરોફિલ છે એ હિમોગ્લોબિન માટે જરૂરી છે. અને વનસ્પતિમાં પાંદડામાં પીડાશ હોય તો એને હિમોગ્લોબિન એટલે કે આપણા ડેથ બોડીના જે કંઈ પાર્ટ છે, મળમૂત્રના જે પાર્ટ છે
એનાથી વનસ્પતિની અંદર ક્લોરોફિલનું પ્રમાણ ઘટી ગયું હોય તો વધે છે. એટલે ક્લોરોફિલ અને હિમોગ્લોબિન એ બંનેના જે CHONS એટલે કાર્બન નાઇટ્રોજન હાઇડ્રોજન ઓક્સિજનનું પ્રમાણ જે છે એ 90% બેયમાં સરખું છે. ત્યાર પછી આપણે જેમ લોહ તત્વ ઘટે છે, હિમોગ્લોબિન ઘટી ગયું હોય તો લોહ ભસ્મ કે જે કાંઈ આપણે આપીએ છીએ, મોર્ડન વાળા ફીફોલ ને ફેરસ સલ્ફેટના કમ્પાઉન્ડ આપે છે, એ જ વસ્તુ વનસ્પતિમાં પીડાશ હોય, એના પાંદડામાં પીડાશ હોય તો એમાં પણ આપણે હીરાકસીનું પાણી છાંટવામાં આવે તો ગ્રીનરી આવે છે. એટલે કે ક્લોરોફિલના બંધારણને પણ પાયાની જરૂરિયાત લોહ તત્વ છે, હિમોગ્લોબિનને પણ હિમોગ્લોબિન બ્લડની અંદર જાળવવા માટે લોહ તત્વની જરૂર છે. બીજી વસ્તુ કે સીધે સીધું લોહ તત્વ બે પચાવી નથી શકતા, એટલે કે એનું રિએક્શન નથી થતું, પણ મેગ્નેશિયમની હાજરીમાં ક્લોરોફિલ છે એ લોહ તત્વને એક્સેપ્ટ કરી શકે છે. અને આપણા બ્લડની અંદર પણ એવું જ છે, પણ બેમાં ઉલટું એવું છે કે આપણા બ્લડની અંદર 4 ભાગ લોહ અને 1 ભાગ મેગ્નેશિયમ છે, જ્યારે ક્લોરોફિલની અંદર 4 ભાગ મેગ્નેશિયમ અને 1 ભાગ લોહની રિક્વાયરમેન્ટ છે. અસ્તુ. વાહ વાહ, સરસ 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 સરસ. હવે પુરોહિત સાહેબ સમીક્ષા વાચક શબ્દો કહે. પુરોહિત સાહેબ પુરોહિત સાહેબ અનમ્યુટ થાવ, બોલો પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબનો અવાજ સંભળાતો નથી, બોલો પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબ પુરોહિત સાહેબને શું છે, નેટવર્ક પ્રોબ્લેમ લાગે છે એટલે માટે. પુરોહિત સાહેબ હાથ ઊંચો કર્યો છે, બોલો પુરોહિત સાહેબ. નેટવર્કમાં વાંધો લાગે છે. હા, એમને નેટવર્ક બતાડતા હતા, ત્યાંની પેલા બે જગ્યાએ બતાડતા. અને નાકરાણી સાહેબ ને પણ જરાક છે, આપ સ્ક્રીન ઉપર દેખાય છે, નાકરાણી સાહેબ ને જરાક નાકરાણી સાહેબ બોલો. બાબુભાઈ નાકરાણી સાહેબ, નાકરાણી સાહેબ ને એ નેટવર્ક નો પ્રોબ્લેમ હોય છે એટલે ઘણી વાર નથી બોલી શકતા. હવે અવાજ આવે છે? હા આવ્યો આવ્યો, બોલો. હવે સમીક્ષા વાચક શબ્દ કહો. હા સાહેબ આવ્યો આવ્યો અવાજ. બોલો બોલો હવે પુરોહિત સાહેબ. પુરોહિત સાહેબ સંભળાય છે? પુરોહિત સાહેબ એમણે મ્યુટ સ્પીકર બંધ કરી દીધું. પુરોહિત સાહેબ હેલો. હા બોલો હવે, બોલો હવે. બાળકની રચના કયા વિભાગમાં અને આ ભાગની અંદર ગળથૂથીથી શરૂઆત કરી અને શરીરની રચનામાં લોહીનું મહત્વ એ વિશે એટલું સરસ સમજાવ્યું છે ને કે આજના યુગમાં આપણે કોઈ પણ ડોક્ટર પાસે જઈએ તો 80% લોકોને હવે ખબર જ હોય છે કે રિપોર્ટ કરાયો હોય તો આપણને પણ ખબર પડે કે 10% ઓછું લોહી હોય થી ઓછું કહેવાય, પછી શ્વેતકણ વધી ગયા હોય તો શરીરની અંદર ક્યાંક ઇન્ફેક્શન હોય, તક્રકણ ઘટી જાય અથવા વધી જાય તો શરીરની અંદર અમુક પ્રકારના રોગો ઉત્પન્ન થતા હોય. બહુ સરસ માહિતી આપી. લોહી એક જીવંત પ્રવાહી છે અને માનવ જીવનની અંદર જીવન જીવન માટે થઈને બહુ અગત્યની વસ્તુ હોય તો આપણા શરીરમાં લોહી છે.
સાથે સાથે અત્યારે મોટામાં મોટું કાર્ય એને એક ભગવાન સમક્ષ કહી શકાય, ભગવાન જેવા કહી શકાય એવું કાર્ય અત્યારની આપણી લેબ કરે છે, બ્લડ બેંક. એના કારણે રક્ત મળી જવાના કારણે કરોડો લોકો મોતના મુખમાંથી ઉગરી જતા હોય છે અને એને ઉગારી લેવામાં આવતા હોય છે. શરીરમાં રક્તકણની ઉત્પત્તિ હાડકાની મજ્જામાંથી થાય છે એ વિશે પણ સાહેબે આપણને વાત કરી. તો આ ઉત્પાદન પ્રક્રિયા માટે ઘણા તત્વોની પણ એમાં જરૂર પડતી હોય છે, એટલે જ આપણને આયુર્વેદ શાસ્ત્રમાં કહ્યું છે કે બધા જ પ્રકારનો ખોરાક ખાઓ. દાખલા તરીકે તાંદરજાની ભાજી ખાય તેમાંથી લોહ મળે આપણને, રતાળું માંથી મળે, બીટ માંથી મળે, ખજૂર માંથી મળે, લાંબુ કોપર લોહ પ્રોટીન આવા ઘણા બધા એની સાથે સમતોલ આહાર માંથી આ બધા તત્વો જનરલ આપણને મળી જતા હોય છે. અને જે લોકોની લાઈફસ્ટાઈલ ખૂબ જ સમતોલા અને હરેક પ્રકારનો થોડો થોડો ખોરાક લેવા વાળી વ્યક્તિઓને જનરલ કોઈ પ્રોબ્લેમ નથી થતો, પણ જ્યારે શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ એન્ટર થાય, જે પાણીજન્ય હોય, હવાજન્ય હોય અથવા તો મહામારીના સ્વરૂપે વાયરસજન્ય હોય, તો એ બધાની અંદર બહુ મુખ્યત્વે લોહીની જરૂરિયાત હોય છે. અને લોહીના ટેસ્ટ દ્વારા કેવી રીતે થાય એનું પણ આપણને સાહેબે સમજાવ્યું. રક્તકણ પરિપક્વ રક્તકણો કરતા થોડા અપરિપક્વ રક્તકણો પૂર્ણ પરિપક્વ કરતા થોડા મોટા હોય છે, જેને કેન્દ્રિત દબાણ ન્યુક્લિયસ હોય છે. હાડકાના મજામાંથી જેમ જેમ રક્તકણો વિકાસ પામતા જાય છે તેમ તેમ હિમોગ્લોબિન બનાવતા જાય છે. દરેક કણ રક્તમાં ભળતા પહેલા તેનું એક ન્યુક્લિયસ ગુમાવે છે. હાડકાને મજામાં થતા પૂર્ણ વિકાસ માટે સાધારણ રીતે એક અઠવાડિયાનો સમય લાગે છે, પણ રક્તમાં રહેલા ઓક્સિજનનો ઘટાડો થાય તો લોહીની ગતિ ધીમી થાય. તો દાખલા તરીકે એકદમ થતો રક્તસ્રાવ, જ્યારે કોઈ પણ કારણસર આપણને એકદમ રક્તસ્રાવ થઈ જાય તો શરીરમાં એક પ્રકારની વીકનેસ આવી જતી. કિડની દ્વારા એરિથ્રોપોઇટિન નામનું હોર્મોન એક છૂટો થાય છે. મજ્જામાંથી લોહીના લાલ કણની ઉત્પત્તિ તીવ્ર ગતિએ કરવામાં આ હોર્મોન્સ કારણભૂત હોય છે. રક્ત પ્રવાહ ભળ્યા પછી રક્તકણનું આયુષ્ય લગભગ 120 દિવસનું હોય છે. જૂના પુરાણા રક્તકણો લોહીમાંથી લગભગ ધીમે ધીમે ખતમ થતા હોય. સાહેબે આપણને ઠક્કર સાહેબે એ પણ બહુ સરસ રીતે સમજાવ્યું. લીવર અને સ્પ્લીનમાં એ નાશ પામતા હોય છે અને ફરી પાછા નવા કોષ આપણા શરીરમાં બનતા હોય. ઘણી વખત આપણે બાળકોની અંદર અને મોટામાં પણ જોવા મળતું હોય છે એનિમિયા એક એવા પ્રકારનો રોગ છે કે જે આપણા રક્તકણને રોકતો હોય છે. સારા પ્રમાણમાં સ્વસ્થ રક્તકણો જરૂરિયાત કરતા ઘણા ઓછા થઈ જાય છે ત્યારે એને એનિમિયા હોય છે મોટે ભાગે. આ ત્રણમાંથી કોઈ એક કારણથી થાય છે, રક્તકણની જરૂરિયાત કરતા ઓછી ઉત્પત્તિ, રક્તસ્રાવ અને રક્તકણોની તીવ્ર ગતિથી ક્ષય. દાખલા તરીકે આપણું બ્લડ કેન્સર હોય, માયલોમા મેલિગેન્સી થાય અથવા તો હાઇપોપ્લાસ્ટ એનિમિયા અથવા હાઇપરપ્લાસ્ટ એનિમિયા થતું હોય છે, જેમાં આપણા રક્તકણો છે ને એ બીજના ચંદ્ર આકારના થઈ જાય એટલે એમાંથી 85% એનો બ્લાસ્ટ થઈ જતો હોય છે. તો રક્તકણોની એને કારણે ગતિ તીવ્ર થઈ જાય અને તીવ્ર ગતિથી કારણે એનો રક્તકણોનો ક્ષય થતો હોય છે. રક્તકણોની સંખ્યા સ્વીકૃત ધોરણ કરતાં કોઈ વાર વધી પણ જતી હોય છે, જેને આ સ્થિતિને એરિથ્રોસાઇટોસિસ તરીકે ઓળખાય છે, જેમાં હાડકાની મજ્જામાંથી રક્તકણોનું વધુ પડતું ઉત્પાદન. તો આપણા ઋષિ મુનિઓએ શરીરનું સમતોલ રાખવાનું આપણને ખાસ, રોગ રોગની રીતે કાર્ય કરતો જ હોય છે પણ સમતોલ શરીર હોય અને વ્યવસ્થિત રીતે માણસની ઇમ્યુનિટી રોગ પ્રતિકાર શક્તિ વિશે સાહેબે આપણે વાત કરી દીધી છે એટલે હું બહુ નથી જતો. તો રક્તકણ નું પણ બેલેન્સ હોવું જરૂરી હોય છે, ઓછા પણ ન હોવા જોઈએ અને વધારે પણ ન હોવા જોઈએ. આપણે હિમોગ્લોબિન ના ટેસ્ટ ની અંદર સાહેબે વાત કરી છે તો હિમ એટલે આયરન અને ગ્લોબિન એટલે પ્રોટીન, ઘણા બધા તત્વો લોહીની સાથે સંકળાયેલા આપણને ખાસ સાહેબે પણ કહ્યું છે. ત્યારબાદ વ્હાઇટ બ્લડ સેલ વિશે વાત કરીએ શ્વેતકણ માટે, તો શ્વેતકણ અથવા લ્યુકોસાઇટ્સ રોગ અને ચેપ સામેનું આપણને રક્ષણ આપે છે. લ્યુકોપેનિયા નામે ઓળખાતી પરિસ્થિતિ શ્વેતકણોના ઘટાડાથી થાય છે, જેને કારણે ગંભીર ચેપ લાગવાની શક્યતા વધી જતી હોય.
લોહીમાંના માઇક્રોલિટર જથ્થામાં 4,000 થી 10,000 જેટલા શ્વેત કણો હોય છે. આ કણોનો વ્યાસ 7 થી 12 માઇક્રોન વચ્ચે હોય છે અને આ કણોમાં ન્યુક હોય છે. ન્યુક્લિયસ હોય છે જે રક્તકણો નિટ્રોફિલિસ અને લિમ્ફોસાઇટિસ મોનોસાઇટિસ સહિત કેટલાક પ્રકારના હોય છે. નિટ્રોફિલિસ મોટી સંખ્યામાં રહેલા શ્વેતકણો અને નિટ્રોફિલિસ કહેવામાં આવે છે. રોગ ઉત્પાદક જીવાણુના ચેપ સામે એ આપણને રક્ષણ આપે. બહુ લાંબો વિષય છે એટલે બહુ શોર્ટમાં થોડી થોડી વાતો કરું છું. લિમ્ફોસાઇટિસ, તો લિમ્ફોસાઇટિસ હાડકાને મજામાંથી બનતા બે પ્રકારના લિમ્ફોસાઇટિસ હોય છે. આમાં એક પ્રકાર મજામાંથી છૂટો પડી છાતીમાં રહેલી ગ્રંથિ જેવા અવયવ એને થાઈમસ એ તરફ રક્ત દ્વારા પહોંચે છે. થાઈમસમાં લિમ્ફોસાઇટિસમાંથી થોડા ફેરફાર થાય છે અને ફેરફાર પામેલા કણો બી સેલ કહેવાય છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો ગ્લોબિન અને પ્રોટીન વિશે તો આપણે વાત કરી છે કે મોનોસાઇટિસ તે પણ ન્યુટ્રોફિલ્સ જેમ જ હાડકાના મજ્જામાંથી ઉત્પન્ન થાય છે અને જીવાણુને ગળી જવાનું કાર્ય એને કેગોસાઇટોસિસ કહેવામાં આવે છે. મોનોસાઇટિસ ન્યુટ્રોફિલ્સની સાથે મળી રોગ ઉત્પાદક જીવાણુનો એ નાશ કરતા હોય. બધું શોર્ટમાં લઉં છું, નહીતર પાછો મારો એક બીજો વેબિનાર થઈ જાય. ત્યારબાદ તાક્રણ એટલે કે પ્લેટલેટ કાઉન્ટ આપણે જેને કહેવાય છે. તાક્રણ સપાટ રકાબી જેવા હોય છે અને મજામાંથી ઉત્પન્ન થતા કોષોમાંથી વિકસિત થાય છે. ઇજાગ્રસ્ત રક્તવાહિનીઓમાંથી વહી જતા લોહીને રોકવામાં આ તાક્રણ કણ છે ને એ આપણને મદદ કરતા હોય. નાનામાં નાની રક્તવાહિનીઓ કેન્સમાં કાપો પડે કે ભાંગફૂટ થાય કે ત્યાં તાક્રણ એકબીજા સાથે ઘવાયેલ સપાટી પર તૂટી જાય છે અને આને કારણે ઇજાગ્રસ્ત ભાગ ઉપર એક ગઠ્ઠો થઈ જાય છે અને એને કારણે રક્તસ્રાવ અટકી જતો હોય છે. ઘણા બધા સાયન્ટિસ્ટના એટલે કે એમડી હાર્ટ સ્પેશિયલિસ્ટ કાર્ડિયોલોજીસ્ટનું એવું માનવું છે કે ફક્ત પ્લેટ આપણા કોલેસ્ટ્રોલથી જ 1% એવું જરૂરી નથી. સામાન્ય રીતે આપણી કેપેસિટી કરતાં વધારે વજન ઉંચકવાથી અથવા કોઈ પણ પ્રક્રિયા કરવાથી આપણા હાર્ટની વેસલની અંદર જો ઇન્જરી આવે અને કોઈ કારણોસર થોડીક આપણી વેસલ સાંકડી થયેલી હોય કોલેસ્ટ્રોલના કારણે પણ ઇન્જરી આવે એટલે તરત જ ત્યાં તકરણ પહોંચી જતા હોય છે અને એ તકરણનો ગઠ્ઠો થવાથી બ્લડ છે એ હાર્ટને ન મળવાથી પણ એટેક આવી શકે છે. એ હાર્ટ એટેકના ઓપ્શનમાં એક છે. આવું હજારો લોકોમાં એકાદ વ્યક્તિઓમાં બનતું હોય. તો તાકરણ સૂક્ષ્મ તત્વ છે. તેનો વ્યાસ ફક્ત 2 થી 4 માઇક્રોનનો હોય છે અને માઇક્રોલિટર લોહીના જથ્થામાં એ 1.5 થી 4.5 લાખ અથવા 4 લાખ તાકરણ હોય છે જેને આપણે પ્લેટલેટ કહેતા હોય. ખાસ કરીને એનિમિયા પછી અત્યારે ડેન્ગ્યુની અંદર પણ પ્લેટલેટ કાઉન્ટ ઝડપથી લો થતા હોય છે. ત્યારે મને બહુ સરસ વિચાર આવે છે કે આટલું બધી સરસ મજાની ખાટ સાહેબે વાત કરી, ઠક્કર સાહેબે, કે આટલા બધા ટેસ્ટ આપણી પાસે આવ્યા અને ડેન્ગ્યુ જેવા ડેન્ગ્યુને 3 દિવસ ગળો અને ભોગિયાના પાન આપવામાં આવે તો સાહેબ એના પ્લેટલેટ કાઉન્ટને વધારી દે છે. તો આપણા ઋષિ મુનિઓનું કેટલું સરસ મજાનું માર્ગદર્શન હોય આપણા માટે અને એને એક એક તત્વનો કેટલું ગહનતાથી આપણને પીરસેલું. તો આવી રીતે રુધિરાભિસરણના રસાયણમાં આવા ઘણા બધા ઘટકો હોય છે એના વિશે આપણને ખાટ સાહેબે પણ વાત કરી. ત્યારબાદ સાહેબે થોડી વાત કરી લિમ્ફ વિશે. તો લિમ્ફોમાં શું છે? તો કે લિમ્ફોમાં ખાસ કરીને કેન્સરનો એક પ્રકાર છે જેમાં લિમ્ફોસાઇટિસ નામના આપણા રક્તની કોશિકાઓને અસર કરતું હોય છે. લિમ્ફો શું છે? તો લસિકા સિસ્ટમ વિશે તો આપણને સાહેબે વાત કરી છે પણ આપણા લોહીને ઝેર અને કચરામાંથી સાફ કરવા માટે જવાબદાર હોય છે અને તેમાં આપણા લસિકા, ગાંઠો, બરોડ, થાઈમસ, કાકડા, પરિશિષ્ટ અને લસિકા નામનું પ્રવાહી સામેલ હોય છે અને એ બે કઈ રીતે હોય છે એને સાહેબે આપણને વાત કરી દીધી છે અને એમાંથી તે એન્ટીબોડીઝ બનાવતા હોય છે. લિમ્ફોમાં, હોજકિન લિમ્ફોમાં અને નોન હોજકિન લિમ્ફોમાં એના બે પ્રકાર હોય છે. એના 4 પેટા પ્રકારો છે. નોન હોજકિન લિમ્ફોમાં 75 થી વધુ પેટા પ્રકારો અને ક્રોનિક લિમ્ફોસાઇટિસ લ્યુકેમિયા CLL ના સમાવેશ થાય છે જેમાં CLL અને સ્મોલ લિમ્ફોસાઇટિક લિમ્ફોનું સમાન રોગમાં ખૂબ જ સરસ રીતે થતું હોય છે. તો લિમ્ફો વિશેની વાત અને આપણા બધા જ કણ વિશેની વાતનું થોડું જ વિસ્તરણ શોર્ટમાં ગાગરમાં સાગર સ્વરૂપે કરી અને હું મારું વક્તવ્ય પૂરું કરું.
ખૂબ ખૂબ આભાર ડૉક્ટર જૈન પુરોહિત સાહેબનો, જેમણે પૂરક માહિતી આપી અને સમીક્ષા પણ કરી. બીજું બ્લડ બેંક વિશે પણ સાહેબે ચર્ચા કરી, અને બીજું બ્લડના ગ્રુપ પણ હોય છે, એ પોઝિટિવ એ નેગેટિવ, બી પોઝિટિવ બી નેગેટિવ, એ બી પોઝિટિવ એ બી નેગેટિવ, ઓ પોઝિટિવ અને ઓ નેગેટિવ, એટલે 8 પ્રકારો, આ મુખ્ય 4 અને બીજા પોઝિટિવ અને નેગેટિવ, એટલે 8 પ્રકારો છે બ્લડ ગ્રુપના. ખૂબ ખૂબ આભાર ઠક્કર સાહેબ, પુરોહિત સાહેબ, ખાંટ સાહેબ બધાનો.